કોરોનાનો સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે હજુ સુધી કોરોનાની વેક્સિન બની નથી ત્યારે આયુર્વેદિક કોરોના માટે અક્સિર ઇલાજ છે તો સુરતમાં આયુષ વિભાગ દ્વારા સુરત પોલીસને ઉકાળો પીવડાવવાની શરૂઆત કરાઈ હતી જેમાં શરૂઆત પોલીસ કમિશનર થકી કરાઈ હતી કોરોનાની મહામારી સમગ્ર દેશ અને દુનિયાને હચમચાવી રહી છે કોરોનાથી સુરત શહેર પણ ગ્રસ્ત છે ત્યારે કોરોનાની હજુ સુધી કોઈ અક્સિર દવા શોધાઈ નથી ત્યારે આયુર્વેદિક અને હોમિયોપેથિક દવા કોરોના સામે અક્સિર ઇલાજ હોય તેમ છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી હોમિયોપેથિક દવા સાથે આયુર્વેદિક ઉકાળો વિતરણ કરાઈ રહ્યું છે લોકોની ઇમ્યુનિટી શક્તિ વધે છે ત્યારે ભારત સરકારના સુરત આયુષ વિભાગ દ્વારા સુરત પોલીસને આયુર્વેદિક ઉકાળો વિતરણ કરાયો હતો જેની શરૂઆત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી પોલીસ કમિશનરને ઉકાળો પીવડાવીને કરાઈ હતી મારું નામ મિલન દસવંદી છે હું અહીંયા સુરત ખાતે ડિસ્ટ્રિક્ટ આયુષ ઓફિસર છું આજ રોજ સીપી સાહેબ સાથે નક્કી થયા મુજબ તમામ પોલીસ કર્મચારીઓને ઉકાળો પીવડાવવાની એક શરૂઆત કરવાની હતી જેનું શરૂઆત આપણે કમિશનર સાહેબના હસ્તે જ કરાવી અને આજથી આપણે તમામ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓ માટે ઉકાળો વેચવાની શરૂઆત કરેલ છે આપણી સંસ્થા એટલે હું સરકારી સંસ્થા છે આપણી જિલ્લા આયુષ અધિકારીની કચેરી સુરત હું પોતે જિલ્લા આયુષ અધિકારી છું ડૉક્ટર મિલન દસવંદી અને આજે અમારા તરફથી એટલે કે આયુષની કચેરી જે ગાંધીનગર છે એમના દ્વારા તમામ પોલીસ કર્મચારી તથા તમામ એવો વર્ગ કે જે કોરોના વોરિયર છે એ તમામની સિક્યુરિટી રહે એટલે કે એ તમામને પ્રિવેન્ટ કરી શકીએ એવા આશયથી આપણે તમામ પોલીસકર્મીથી લઈને જે તમામ સફાઈ કર્મચારી છે કોર્પોરેશન અધિકારીઓ છે તમામને આપણે આજરોજથી ઉકાળો પીવડાવવાની શરૂઆત કરેલ કોરોના સામેની લડાઈમાં આયુર્વેદિક અક્સિર ઇલાજ હોય જેથી લોકોને આયુર્વેદિક ઉકાળાનું સેવન કરવા પણ જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત